ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ ઘણી બધી વાતો આપણે કરીએ છીએ એનો છેલ્લો સૂર છે વર્ક કરવા આજે આપણે રિવિઝન કરીએ છીએ શા માટે એટલા માટે કે થોડુંક વધારે સારું થાય ટીચર્સનો અને નો એક જ ઈરાદો હોય કે કેમ ડેવલપમેન્ટ થાય અને એમાં પોતપોતાએ પોતાની રીતે પોતાની સમજણથી એમાં ફાળો આપવાનો હોય ટીચર્સ પણ ફાળો આપતા હોય અને જો વિદ્યાર્થી અને વાલીઓ પણ ફાળો આપે તો ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શકાય આજે જે આપણે ડિસ્કસ કરવાને મોટા ભાગનું તમને ખબર હશે જ અને હોવી જોઈએ જ તેમ છતાં જો રિવિઝન લેક્ચર મૂકવામાં આવે છે એનો અર્થ એવો થાય કંઈક તો એની ઇમ્પોર્ટન્સ હશે જ જો ઇમ્પોર્ટન્સ જ ના હોય તો રિવિઝન લેક્ચર શા માટે લેવું એટલે વિદ્યાર્થીઓ વિડિયોને તમે ધ્યાનથી સાંભળો વિચારો યાદ કરો જો તમે યાદ કરી શકતા હો રિકો થઈ જતું હોય તો વેલ એન્ડ ગુડ અને જો ન થતું હોય તો તમારી મેથડોલોજીમાં ફેરફાર છે એમ સમજવાનું પરીક્ષા સમયે આવડી જતું નથી તમે જે કંઈ અત્યારે વાવો છો એ બધું ત્યારે તમારે લણવાનું હોય છે દેશી ભાષામાં કહીએ તો એટલે આત્મવિશ્વાસ કે ભાઈ આ તો આવડે છે કંઈ કરવાની જરૂર નથી તો એવા વેમમાં રહેવું નહીં ફરી બોલું છું કારણ કે પછી પરિણામ ભોગવવા પડતા હોય છે આ લે વિડિયો થી વધારે સારું વર્ક કરી શકો એમ હો તો ચોક્કસ કરાય આ બધું આવડતું જ હોય તો ચોક્કસ કરાય પરંતુ મારા અનુભવ મુજબ એવું હોતું નથી હજાર એક બે છોકરાઓ હોય શકે બાકી દરેકને જરૂરિયાત હોય છે પરંતુ પોતે છુપાવતા હોય છે પરિવાર આજે રિવિઝન કરવાનું છે ચુંબકત્વનું તમને બધાને ટાર્ગેટ વર્ક આપેલું છે કે યુ હેવ ટુ વર્ક મિનિમમ અવર્સ મિનિમમ ટ્વેલ્વ અવર્સ બીજી રીતે કહીએ તો દરેક ચેપ્ટરના મિનિમમ ત્રણસો ચારસો ક્વેશ્ચન સોલ્વ કરવાના છે ત્રણસો લોઅર લિમિટ છે અપર લિમિટ ગમે તે હોય શકે ત્રીજું ઓપ્શન આપું છું કે ત્રણ દિવસે તમારી રિફિલ ખાલી ન થતી હોય તો સમજવાનું કે તમે તમારા ટાર્ગેટથી ઘણા દૂર છો ત્રણ દિવસે રિફિલ ખાલી ન થતી હોય તો સમજવાનું કે તમારું ટાર્ગેટ ઘણું દૂર છે અને તમે વચ્ચે ક્યાંક ઊભા રહી ગયા છો તમે કોઈ રીત રીતે પૂર્વ પોતાની રીતે પ્રૂવ કરી મને લખવો નથી હું એમનો પ્રિપેર કરી શકું તો કઈ વાંધો નહીં તો તમે દરેક ચેપ્ટરના ચારસો પ્રશ્નો સોલ્વ કર્યા છે ગુડ ઓકે ના ના મારી સ્લો સ્પીડ ઓછી છે એટલા માટે હું ચારસો પ્રશ્ન નથી કરી શક્યો હજુ તો શું તમે ત્રણ દિવસમાં રિફિલ ખાલી કરી છે જો ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ તમે કરતા હશો ને તમે સફળ થશો 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 ને થશો જ તમારા ડ્રીમ સુધી તમે પહોંચી શકશો ફરીવાર ડ્રીમ તમારી કાબિલિયત મુજબ આપણે નક્કી કરીએ કે હું આટલું કરી શકું છું એકોર્ડિંગલી તમારે એ બનાવવાનું હોય અને જો તમારે જો બહુ પાછળ બહુ રહી ગયા હોય આપણે ટાર્ગેટ મોટું રાખે તો પછી વધારે દોડવું પડે ઘણી વખત એમ કે ના મારું મારું ટાર્ગેટ બી માઉન્ટ એવરેસ્ટ છે જે હું તળાજની ટેકરી નથી ચડી શકતો અને એક બીજો વ્યક્તિ એવો છે કે નાના એ જુનાગઢ ગિરનાર બી ચડી જાય છે તો એને ટાર્ગેટ થોડું સ્વાભાવિક છે એને વધારે વર્ક કરવું પડે પોતાનું એનાલિસિસ કરો કે પોતે ક્યાં છે ક્યાં જવાનું છે કેટલો ગેપ છે કેટલી સ્પીડથી ચાલવું પડશે આટલું તમે કરશો એટલે કામ થશે વધારે બીજો સમય નથી લેવાનો આગળ આપણે ચાલીએ છીએ ચુંબકત્વ વિશે તો ચુંબકત્વના મૂળમાં આપણે જોઈએ તો ચેપ્ટર તમે જોઈશો તો કાયમી ચુંબક અને સોલેનોઇડ એની સરખામણી હતી કાયમી ચુંબક અને સોલેનોયડની સરખામણી એનો ઉદભવ કાયમી ચુંબક હતું આવ્યું ક્યાંથી એનું એક્સપ્લેનેશન છે ઉદભવ ક્યાંથી થાય તે ચુંબકને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એની પર લાગતું બળ એની પર લાગતું ટોર્ક એની સ્થિતિ ઉર્જા અને અક્ષ તથા વિશુવૃત પર ચુંકીય ક્ષેત્ર બરાબર છે આ બધું આપણે જોયેલું છે એ પછી પૃથ્વીનું ચૂંકી ક્ષેત્ર એ પછી ફેરોમેગ્નેટિક પેરામેગ્નેટિક ડાયમેગ્નેટિક પદાર્થની સમજૂતી અને હિસ્ટરિસિસ ચેપ્ટર નાનકડું એવું છે ચેપ્ટર નાનકડું એવું છે અને બહુ નાની ઓછી ફોર્મ્યુલાઓ છે આ અગાઉના ચેપ્ટર જો તમે ભણી ગયેલા હશો તો આમાં ફોર્મ્યુલાઓ બનાવતા વાર લાગતી નથી એટલે આ ચેપ્ટર મારા હિસાબે તમારે બહુ રીતે તૈયાર કરવું જોઈએ જે લોકો બોર્ડ કરે છે અને આજ કરવાનું છે એને બીજું કંઈ કરવાની જરૂર નથી હા ગુજ સિટીમાં સારા માર્ક લાવવા માટે તમારે સેલ્ફ લર્નિંગવાળો જે પાર્ટ છે એ તમારે કરવાનો થાય જેથી કરીને તમે ગુજ સિટીમાં સારું પરફોર્મન્સ બતાવી શકો નીટ માટે તો મટીરિયલ પૂરેપૂરું સોલ્વ કરવું પડે એને બહુ સારું સ્કોરિંગ હતું તો એડિશનલ બુક્સ પણ સોલ્વ કરવી પડે જે ડબલ માટે જે એડવાન્સ લેવલના ક્વેશ્ચન છે એ આપણે કરવાના રહ્યા એ પહેલા પણ બેઝિક આપણે વસ્તુ આ છે કરવાની ઓકે તો થોડી આપણે કરી તો જેમ ને નોર્થ અને સાઉથ હોય છે એવી રીતે મેગ્નેટ ને પણ નોર્થ અને સાઉથ હોય છે મેગ્નેટ ને ઓકે નોર્થ પોલ અને સાઉથ પોલ એવી હોય છે ચૂંકી ક્ષેત્ર રેખાઓ નોર્થમાંથી બહાર નીકળે છે સાઉથ તરફ જાય છે અને સાઉથમાંથી શરૂ કરીને પછી નોર્થમાં જાય છે એટલે કે બંધ ગાળા રચે છે મેગ્નેટિક ઇલેક્ટ્રિકાળાઓ રચતી નથી પોઝિટિવ વિદ્યુત ભાર અને નેગેટિવ વિદ્યુત ભાર સેપરેટ હોય શકે બંને સાથે પણ હોય શકે પરંતુ નોર્થ પોલ ની સાથે સાઉથ પોલ હંમેશા જોડાયેલો હોય છે એટલે કે એકલો નોર્થ પોલ કે એકલા સાઉથ પોલ નું અસ્તિત્વ હોતું નથી આ બંને વચ્ચે મુખ્ય ભેદ છે જ્યાં આગળ ક્ષેત્ર રેખાઓ સમાંતર હોયાા દાખલા તરીકે તો એ સમાન ચુંબકીય ક્ષેત્ર છે એમ કે સમાંતર અને સમાન અંતરે બંને કહેવાનું સમાંતર અને સમાન અંતરે હોય તો સમાન ચુંબકીય ક્ષેત્ર છે તેમ કહેવાય ચુંબકીય ક્ષેત્ર નો એકમ ટેસ્લા છે અથવા છે ટેસ્લા એસ પદ્ધતિનો એકમ છે થાય છે એને વેબર પ્રતિ મીટર સ્કવેર પણ લખાય છે વેબર પ્રતિ મીટર સ્ક્વેર તો આ એનો એકમ થઈ ગયો આ એનો અક્ષ કહેવાય છે અને આ એનો વિષુવૃત કહેવાય છે અક્ષ પાસેનું ચુંબકીય ક્ષેત્ર b બરાબર મ્યુ 0 અપોન 4 પાઈ ટુ એમ અપોન અંતરનો ઘન જ્યારે વિષુવૃત ઉપર બી બરાબર કેવી હોય છે એકમ સદિશ બનાવવાનો હોય આ દૂર અંતર હોય તો જો નજીક અંતર હશે તો આપણે આર સ્ક્વેર માઇનસ એક્સ સ્કવેર તમે ફોર્મ્યુલા યાદ આવી ગઈ છે એમ એટલે ચુંબકીય ચાક કે હંમેશા મેગ્નેટિક લંબાઈને આપણે ટુ એલ કહીએ છીએ અને અહીંયા જે હોય છે ધ્રુવમાન ધ્રુવમાન ધારો કે હું પી લઉં છું તો આ ચુંબકીય ચાક માત્રા થઈ અને એનો એકમ છે એમ્પિયર 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 મીટર 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 આનો એકમ 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 થાય છે 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 મેગ્નેટિક જે સદિશ રાશિ અને જેનું દિશા કેવી હોય છે સાઉથ પોલ થી શરૂ કરીને નોર્થ પોલ સાઉથ પોલ થી શરૂ કરીને નોર્થ પોલ આ દરેક બિંદુ જે હું લઈ લો વિશ્વઋતની લાઈન ઉપર તો એ મેગ્નેટિક ફીની દિશા કેવી હશે તો આ દિશામાં હશે ઋણ નિશાની કઈ દિશામાં હશે તો કે ધન લેવાનું છે એટલે કે સાઉથ થી નોર્થ એટલે આ દિશામાં હશે બહુ મહત્વની છે વાતા બરાબર હવે હકીકતે ચુંબકનો ધ્રુવ ક્યાં હોય છે તો ચુંબકનો નો ધ્રુવ થોડોક અંદર હોય છે એટલે કે આ ચુંબકી લંબાઈને પેલી લંબાઈની તું કરખામણી કરું તો એ આવે છે પાંચ ભાગ્યા છ ચુંબક ની ભૌમિતિક લંબાઈ જેને ચુંબકીય લંબાઈ કહેવાય છે આને ભૌમિતિક લંબાઈ કહેવાય પાંચ વાગ્યા છ વડે આપણે ગુણી નાખીએ તો એને કહેવાય છે ચુંબકીય લંબાઈ બરાબર છે જ્યારે ચુંબકને આ ધારો કે ચુંબક છે આપણું આપણે એને આવી રીતે કટ કરીએ છીએ કઈ રીતે તો કે અક્ષ ને સમાંતર આ પહેલો ટુકડો અને આ બીજો ટુકડો આવું કરવાથી મેગ્નેટિક મોમેન્ટમાં શું ફેરફાર થાય તો એમ એ મૂળ ચુંબકીય ચાક માત્ર હોય તો એમ વન કેટલું થશે અને એમ ટુ કેટલું થશે પણ જો વચ્ચેથી એક્ઝેટ ભાગ કરી તો એમ વન એમ ટુ બે સમાન હશે એટલું પાકુ છે તો અહીંયા લંબાઈ બદલાય છે તો કે લંબાઈ બદલાતી નથી એટલે મૂળ લંબાઈ બરાબર એલ વન બરાબર એલ થઈ જશે આટલો ભાગ છે એટલે ક્ષેત્રફળ થાય જુઓ એટલે એ વન બરાબર એ ટુ હશે એ થી અડધું થઈ જશે બરાબર છે ક્ષેત્રફળ તમારું અડધું થઈ જશે ક્ષેત્રફળ અડધું થઈ ધ્રુવમાન જે આપણું બનવાનું છે પી વન બરાબર પી ટુ હશે એ મૂળ થી અડધું થઈ જશે તો એમ વન બરાબર એમ ટુ એવું છે મૂળ ચુંબકીય ચાકમાંથી અડધું મૂલ્ય જો આવી રીતે આપણે કટ કરીએ તો આવું થઈ જવાનું છે શા માટે કે ધ્રુવમાન અડધું થઈ જવાનું છે એટલા માટે હવે જો મેગ્નેટ ને આપણે આવી રીતે કટ કરીએ આવી રીતે કટ કરીએ તો હવે લંબાઈ એલ વન બરાબર એલ ટુ બરાબર એલ બાય ટુ થઈ જશે ક્ષેત્રફળ એ વન બરાબર એ બરાબર એનું એ જ રહેશે કારણ કે બધી જગ્યાએ ક્ષેત્રફળ તમે જોવો તો સરખા છે ધ્રુવમાન પી વન બરાબર પી બરાબર પી થઈ જશે તો લંબાઈ બદલાણી લંબાઈ બદલાણી એટલે આપણે ધ્રુવમાં ધ્રુવમાનની ફોર્મ્યુલા છે એમ બરાબર લંબાઈ ગુણ્યા ધ્રુવમાન ચાક માત્ર ચાક માત્ર ની ફોર્મ્યુલા તો હવે લંબાઈ અડધી થઈ જાય છે એટલા માટે જે એમ વન બરાબર એમ ટુ એ કેટલું થઈ જશે એમ બાય ટુ તો તમે આવી રીતે કટ કરો કે આવી રીતે કટ કરો બંનેમાં ધ્રુવ સોરી ચાક માત્ર અડધી થઈ જાય છે પણ એક વખત લંબાઈ તમારી અડધી થવાને કારણે અને બીજી વખત ધ્રુવમાન અડધું થવાને કારણે તો આ એક ખૂબ જ અગત્ય જેટલા ટુકડા કરીએ એ મુજબ તમારે ગણતરી કરવાની થાય બરાબર છે એ પછી બીજી વાત કરવાની કે મારી પાસે બે અલગ અલગ મેગ્નેટ છે ધારો આ એક મેગ્નેટ છે જેનું ધ્રુવમાન એમ વન છે અહીંયા નોર્થ છે અહીંયા સાઉથ છે હવે હું બીજું મેગ્નેટ લઉં છું અને એ મેગ્નેટને દીધું છે નોર્થ છે છે અને અને સાઉથ મેગ્નેટિક મોમેન્ટ એમ ટુ કહી દઉં છું આની એમ વન છે તો આની પરિણામી મેગ્નેટિક મોમેન્ટ કઈ રીતે શોધી શકાય બહુ સિમ્પલ છે સાઉથ થી નોર્થની દિશામાં હોય કે નહીં એટલે આ મારી મેગ્નેટિક મોમેન્ટ છે એમ વન સાઉથ થી નોર્થ એટલે આ બાજુ છે એમ ટુ તો બંને છે પડે અથવા જે ખૂણો બનાવ્યો હોય એ મારે કરવાનો મારી બેઝિક ફોર્મ્યુલા થાય છે એમ વન સ્ક્ત વત્તા એમ ટુ સ્કવેર વત્તા ટુ એમ વન ટુ એટલે બંને વચ્ચેનો ખૂણો અહીંયા આગળ નેવું છે ઉદાહરણ તરીકે બીજું લઉં ધારો કે આ મારી પાસે એક મેગ્નેટ છે અહીંયાથી નોર્થ અને સાઉથ હું લઉં બીજું મેગ્નેટ અહીંયા છે અહીંયા આગળ નોર્થ છે અહીંયા સાઉથ છે તો મારી દિશા જે આપણે લેવાની થાય તો એક દિશા મારી આ બાજુ થઈ ગઈ બીજી દિશા મારી આ બાજુ થઈ ગઈ અને એની વચ્ચેનો ખૂણો ધારો કે સિક્સટી ડિગ્રી આપેલો છે તો હું ગણતરી કરી શકું ધારો કે ભાઈ આઈડેન્ટિકલ મેગ્નેટ હોય તો એમ વન બરાબર હું એમ ટુ બરાબર એમ લઈ શકું આપણે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ તો so, तो m^2 હોલે છે કારણ કે m ઇક્વલ સિમ્બોલ યુઝ કરી લીધેલો છે તો કે m1^2 + m2^2 + 2 m1 m2 cos θ એટલે cos 60 b ની કિંમત સરખી છે એટલે 2m^2 + 2m^2 cos 60 એટલે કે 1/2 1/2 1/2 કેન્સલ થઈ જશે એટલે આપણી પાસે આવશે 3m^2 m^2 તો એમ પ્રાઇમ બરાબર રૂટ થ્રી જેથી કરીને પરિણામી થાય તો કઈ ગોઠવણી સાચી છે તો તમને કન્ફ્યુઝ કરવા માટે ફરી વાર બોલું છું કે આ આપી દીધું છે અને કયો ખૂણો હશે કઈ સાચી કોન્ફિગરેશન હશે તો એમાં આ એક ઓપ્શન આપ્યું હોય નીચે પછી બીજું એક ઓપ્શન હું આવું બનાવી નાખું આ એક અને બીજું મેગ્નેટ છે આમ બરાબર થોડોક ફેરફારવું કરું છું અહીંયા છે સાઉથ અહીંયા છે નોર્થ અહીંયા છે સાઉથ અહિયાં છે નોર્થ તો હવે આ પણ અને આ ખૂણો મને આપી દીધેલો છે એકસો ને વીસ ડિગ્રી આ ખૂણો એકસો ને વીસ ડિગ્રી બરાબર બે માંથી જવાબ કયો સાચો તો મને ખબર પડવી જોઈએ કે સાઉથ થી નોર્થ લા દિશા થાય સાઉથ થી નોર્થ લા દિશા થાય તો અહીંયા આગળ ખૂણો એકસો વીસ લેવાનો હોય જયારે પહેલા કેસમાં સાહીઠ નો લેવાનો હોય તો પેલો આ જવાબ મારે બનાવવાનો આ જવાબ બનાવવાનો નહીં જો હું એકસો વીસ લઈને ગણતરી કરું તો મારે એકસો વીસ મૂકવા પડે બીજા ચરણમાં કોસ કેવો છે તો કે ઋણ છે કોસ જો બીજા ચરણમાં ઋણ થઈ જતો હોય તો અહીંયા માઇનસ નિશાની આવશે અહીંયા જો માઇનસ નિશાની આવશે તો એક એમ સ્કવેર કેન્સલ થઈ જશે તો મારી પાસે એમ સ્કવેર જ આવશે એમ આવશે આનો અર્થ એવો થઈ જાય કે આનું પરિણામી કેટલું આવશે એમ પ્રાઇમ બરાબર એમ આવશે જયારે આનું પરિણામી કેટલું આવશે બરાબર તો તમે આ રીતે એલજીબ્રા જે છે એ જ આ છે બરાબર છે હજી એક આગળની તમે થોડી વાત કરું કે ત્રણ મેગ્નેટ મેં મૂકેલા છે કે ત્રણેય મેગ્નેટ ધારો કે આવી રીતે છે એક મેગ્નેટ છે આ મારું બીજું મેગ્નેટ છે સોરી અહીંયાથી હું એ કહું અહીંયા હું બી કહું અહીંયા હું સી કહું અને ત્રીજું મેગ્નેટ આમ છે ત્રણેયની સાઈઝ અલગ અલગ છે ત્રણેયની મેગ્નેટિક મોમેન્ટ સરખી છે આ ખૂણો સાઈઠ છે આ ખૂણો સાઈઠ છે આ ખૂણો પણ સાઈઠ છે તો આનું પરિણામી કેટલું પરિણામી મેગ્નેટિક મોમેન્ટ કેટલી અહીંયા નોર્થ અહીંયા સાઉથ અહીંયા નોર્થ અહીંયા સાઉથ અહીંયા નોર્થ અહીંયા સાઉથ આવું તમને આપ્યું છે એમ કે પરિણામી મેગ્નેટિક મોમેન્ટ કેટલી તો તમે એક સદીશ દોરશો આપણે સોરી સાઉથ થી નોર્થ તરફ થાય ને એટલે આ બાજુ બીજો આ બાજુ અને ત્રીજો આ બાજુ ઓપ્શન આપ્યું કે એડી તો તમને સાચો એડી લાગે પરંતુ એડી નથી તમારે મેગ્નેટિક મોમેન્ટ ત્રણની જો સરખી હોય તો આ સદીશ મારા પૂરેપૂરો કરી દેવાનો એટલે બંધ ગાળો બની ગયો અને જો બંધ ગાળો બની ગયો તો મેગ્નેટિક મોમેન્ટ એની ઝીરો થઈ જાય કન્ફ્યુઝ કરવા માટે આવું સાઇન કરવામાં આવે જો ત્રણેય મેગ્નેટિક મોમેન્ટ જુદી જુદી હશે તો જીરો નહીં થાય અથવા થાય પણ ખરું ઇટ ડિપેન્ડ પણ જો હોય મેગ્નેટિક મોમેન્ટ તો એ ન પણ થાય તો આવી રીતે મેગ્નેટની ગોઠવણી ઉપરથી પ્રશ્ન આવતા હોય છે પછી મેગ્નેટ ધારો કે આમ મેં લંબ મૂક્યો ફરી આમ એક લંબ મૂક્યો તો હમણાં આગળ આગળ આપણે ઉદાહરણ લીધું હતું એની બદલે આવી રીતે આપણે મૂકીએ ટી આકાર બનાવીએ તો પણ ચુંબકીય ચાક માત્રામાં ફેરફાર થવાનો નથી અહીંયા ભી મેગ્નેટિક મોમેન્ટ એમ વન છે અહીંયા પણ મેગ્નેટિક મોમેન્ટ એમ વન છે અહીંયા મેગ્નેટિક મોમેન્ટ એમ ટુ છે અહીંયા મેગ્નેટિક મોમેન્ટ એમ છે બંને વચ્ચેનો ખૂણો નેવું છે અહીંયા પણ નેવું છે તો ભૌમિતિક દ્રષ્ટિએ આ બંને જુદા જુદા છે પરંતુ તેનું સમતુલ્ય મેગ્નેટિક મોમેન્ટ સમાન છે તો આવા કન્ફ્યુઝ કરે એવા પ્રશ્ન આવે ત્યારે તમારે બેઝિક થિયરીમાં જોવું પડે અને તમારે વિચારવું પડે અને એ એ પ્રમાણે લાવવાનો થાય પછી વાત આવે છે કે જ્યારે મેગ્નેટની મેગ્નેટને સમાન ચૂંકી ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એની ઉપર પરિણામી બળ કેટલું આવે તો પરિણામી બળ ઝીરો આવે કારણ કે જેટલું નોર્થ પોલ ઉપર બળ લાગવાનું છે નોર્થ પોલ ઉપર લાગતું બળ કેટલું થાય તો મેગ્નેટિક પોલ સ્ટ્રેન્થ ઇન્ટુ બહારનું ચુંબકીય ક્ષેત્ર અને સાઉથ ઉપર કેટલું લાગે તો કે પોલ સ્ટ્રેન્થ ઇન્ટુ મેગ્નેટિક ફિલ્ડ પરંતુ એની દિશા કેવી હશે ઉલટી હશે બેનો સરવાળો કરવો એટલે પરિણામી જીરો આવે તો કે કોઈ પણ મેગ્નેટને મેગ્નેટિક ફિલ્ડમાં સમાન મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવે તો પરિણામી બળ કેટલું આવશે જીરો આવશે પરંતુ ટોર્ક જીરો નહીં આવે ઇટ ડિપેન્ડ ઓન ધ એંગલ તો ટોર્ક કેટલું લાગશે તો ટોર્ક લાગશે એમ ક્રોસ બી જેવી રીતે ઇલેક્ટ્રિક ડાયપોલ ઉપર બોલ લાગે છે પી ક્રોસ ઈ અહીંયા લાગે છે એમ ક્રોસ બી એટલે કે એમ બી સાઈન થ્રીટા ફરી વખત સદીશના નિયમોની મદદથી આપણે ટોર્કની દિશા શોધી શકીએ છીએ મેગ્નેટને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીએ તો એની સ્થિતિ ઉર્જા કેટલી હોય તો કે માઇનસ એમ ડોટ બી એટલે કે માઇનસ એમ બી કોસ થીટા કઈ સ્થિતિમાં ટોર્ક મહત્તમ લાગે ટોર્ક કઈ સ્થિતિમાં ટોર્ક ન્યૂનતમ લાગે કયું સ્થાયી ઇક્વિલિબ્રિયમ છે સમતોલન છે અસ્થાયી સમતોલન છે એ પાછું મિકેનિક્સ નો ઉપયોગ કરવાનો પડે દાખલા તરીકે હું એમ કહું કે ઇક્વલ ઇક્વલ ડિગ્રી તો તો કરું મારી સ્થિતિ ઉર્જા કેટલી આવશે તો કે માઇનસ એમ બી કોસ વન એટી કોસ વન એટી કરું એટલે જવાબ આવશે એમ બી કોસ વન એટી એટલે માઇનસ વન એટલે કે સ્થિતિ ઉર્જા એમ બી આવશે મહત્તમ સ્થિતિ ઉર્જા આવી સાથે મારે ટોર્ક ને જોવાનું ટોર્ક એટલું લાગશે તો કે એમ બી સાઈન વન એટી સાઇન વન એટી કેટલા થાય ઝીરો થાય એટલે કે ટોર્ક ઝીરો થાય સીતી ઉર્જા મહત્તમ છે સિત્તી ઉર્જા મહત્તમ છે ને ટોર્ક ઝીરો છે તમે જો ટોર્ક ઝીરો લાગે તો આને કહેવાય અસ્થાયી ઇક્વિલિવ સેજ બી ટકો લાગશે એટલે એ મેગ્નેટ ફરી જશે મેગ્નેટની ચૂંકી ક્ષેત્ર આમ છે મેગ્નેટની દિશા આમ છે તો એ ફરીને આમ ફરી જશે જો થ્રી બરાબર જીરો લઈ લઈએ થ્રી લઈ લઈએ તો માઇનસ એમ બી થાય થ્રી બરાબર હું જીરો ડિગ્રી લઈ લઉં તો સીટી ઉર્જા મારી કેટલી થઈ જશે તો કે જીરો સોરી માઇનસ એમ બી થઈ જશે અને ટોર્ક કેટલું થઈ જશે જીરો તો તમે જો ટોર્ક અહીંયા પણ જીરો છે ટોર્ક અહીંયા પણ જીરો છે અહીંયા આગળ માઇનસ એમ બી એટલે સિતી ઉર્જા અહીંયા ન્યૂનતમ છે અહીંયા સીતી ઉર્જા મહત્તમ છે આને અસ્થાયી ઇક્લિવિયમ કહેવાય અને કહેવાય બરાબર છે સમતોલનમાં તો છે જ બે સમતોલન જ કહેવાય કારણ કે ટોર્ક ઝીરો લાગે છે પરંતુ અહીંયા કાયમી નથી એક વખત તમે ખસેડી નાખશો એટલે પાછી મૂળ સ્થિતિમાં નહીં આવે અહીંયા તમે તો મૂળ સ્થિતિમાં જશે નાઈન્ટી ડિગ્રી લઈ લો તો થશે યુ બરાબર અહીંયા ઝીરો થઈ જશે કારણ કે કોસ નાઇન્ટી એટલે ઝીરો સ્થિતિ ઉર્જા ઝીરો અને ટોર્ક બરાબર થશે એમ બી તો મહત્તમ ટોર્ક લાગે છે સ્થિતિ ઉર્જા ઝીરો છે એટલે કે એની ઉપર ટોર લાગે છે એટલે અસંતોલન સ્થિતિ છે એમ કહેવાય શું કહેવાય અસમતોલન સ્થિતિ છે તેમ બરાબર ઘણી ઘણીક આવા પણ પ્રશ્ન સીતી ઉર્જાનું મૂલ્ય અને ટોર્કનું મૂલ્ય સમાન છે તો ખૂણો કેટલો હશે તો મારે બે સૂત્રોને સરખાડી દેવાનો તો પિસ્તાલીસ ડિગ્રી આવે આ બે હું સરખાવી દઉં બરાબર એકમાં કોસ અને બીજા સાઈન છે તો સાઈન સીટા બરાબર કોસ સીટા કયા સંજોગોમાં થાય તો સીટા બરાબર ફોર્ટી હોય તો આ રિલેટેડ જયારે પ્રશ્નો આવે તો તમારે આ રીતે સોલ્વ કરવાના થાય હેન્ડલ કરવાના થાય મેગ્નેટને મેગ્નેટોમીટર એના આધારે પ્રશ્નો આવતા હોય છે અને એના માટેનું આવર્તકળનું સૂત્ર છે ટી બરાબર ટુ પાય રૂટ આઈ અપોન એમ બી આટલે મેગ્નેટની ચુમકી ચાક માત્ર એમ એટલે મેગ્નેટિક મોમેન્ટ સોરી આ એટલે જડતોની ચાક માત્ર ચુમકી ચાક માત્ર ને જડતોની ચાક માત્ર એ એટલે ચુમકી ચાક માત્ર એ બહાર નું ચુમકીય ક્ષેત્ર એટલે આવર્તકાળ અથવા તો આવૃત્તિ બરાબર વન અપોન આય જે રીતે ઇલેક્ટ્રિક ડાયપોલમાં છે એ રીતે આમાં પૂછાય હવે વાત આવે છે કે અલગ અલગ રીતે મેગ્નેટ ને કાપવામાં આવે અને પછી એની નવો આવર્તકાળ શું થાય તો જો મારી પાસે આ મેગ્નેડ હતું આગળ મેં કીધું એ મુજબ મેં આ રીતે કટ કર્યું અને મેં મેગ્નેટને આવી રીતે કટ કર્યું બે રીતે કટ કરીએ તો આવી રીતે કટ કરવું એટલે મેગ્નેટિક મોમેન્ટ મારી અડધી થઈ આપણે જોઈ ગયા ઝડપોની ચાક તો પણ તમે જોશો ઝડપોની ચાક માત્રા કેટલી થઈ જાય નવી તો વન અપોન્ટ ટ્વેલ્વ એમએલ સ્કવેર થઈ જાય ફોર્મ્યુલા આપડે એવી છે આવી રીતે કટ કરી લંબાઈ મારી કેટલી થઈ જશે અડધી થઈ જશે એટલે કે એલ બાય ટુ કરવું પડે અહીંયા આગળ અને એનો વર્ક કરશે હજી ખોટું આવશે કારણ કે દળ પણ અડધું થઈ જવાનું છે કરવું પડે અને તો 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 છે જ બગડો અહીંયાથી આવ્યો બે નો વર્ગ આવ્યા ઝડપની ચાક માત્ર આવી રીતે કડ કરવાથી આઠમા ભાગની થઈ જાય પણ જો આવી રીતે કડ કરીએ તો લંબાઈ મારી અડધી નથી થતી એટલે ચોગડો નહીં આવે માત્ર બગડો જ આવશે તો અડધી થાય તો આવી રીતે કડ કરવાથી ઝડપની ચાક માત્ર અડધી થઈ જાય આવી રીતે કડ કરવાથી ઝડપની ચાક માત્ર આઠમા ભાગની થઈ જાય અને એ મુજબ આની કિંમતો આપણે મૂકીએ મેગ્નેટિક મોમેન્ટ બંને કેસમાં અડધી થઈ જવાની છે તો તમે આવર્ત કાળ સરખાવી શકો આવર્ત કાળની સરખામણી કરી શકાય આ બહુ અગત્યનું સૂત્ર છે અને એની ઉપરથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય કે મેં એક જગ્યાએ પ્રયોગ કર્યો ત્યાં આગળ આવર્ત આટલો આવે છે એ મેગ્નેટને હું બીજી જગ્યાએ લઈ ગયો ને આવર્તકાળ આટલો આવે છે તો એ બંને સ્થિતિની અંદર પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર બી છે એની સરખામણી કરો

બરાબર તો આ વાત થઈ ગઈ મેગ્નેટો મારું મેગ્નેટ છે ફરી વાર લઉં છું અહીંયા આગળ નોર્થ પોલ છે ને અહીંયા આગળ સાઉથ પોલ છે બરાબર છે તો આ રીતે આપણી ચૂંકીએ ક્ષેત્ર રેખાઓ હશે હું બહુ દૂરથી આવે એ તો ખરેખર સમાંતર નહીં હોય પણ મારે બતાવવું છે એટલા માટે તો આજે ક્ષેત્ર રેખાઓ સાઉથ થી નોર્થમાંથી બહાર નીકળશે અને સાઉથ તરફ જશે સોરી સ્ટ્રેટ નથી લેતો હું આમ લઈ લઉં છું ઓકે નોર્થ સાઉથ પહેલા હું આ ચૂંકી ક્ષેત્ર રેખાઓ દોરી કાઢું છું બરાબર છે આ ચૂંકીય ક્ષેત્ર રેખાઓ છે આપણી

અને અહીંયા આગળ ભૌગોલિક નોર્થ છે જો ભૌગોલિક સાઉથ છે તો અહીંયા મેગ્નેટિક નોર્થ હશે અને અહીંયા આગળ મેગ્નેટિક મેગ્નેટિક સાઉથ હશે તો આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વીના આ જે ક્ષેત્ર છે નોર્થમાંથી નીકળશે સાઉથ તરફ જશે એટલે દિશા બધી આવી થઈ જશે તો અહીંયા આપ જોઈ શકો છો કે આ બંને દિશા સરખી દિશામાં છે એટલે કે અહીંયા આગળ સરવાળો થશે કોનો કોનો તો કે મેગ્નેટિક ફીલ મેગ્નેટ નું અને મેગ્નેટિક ફીલ અર્થ નું અહીંયા સરવાળો થશે પરંતુ જો હું દૂર આમ વધારે દૂરથી આવું છું તો અહીંયા એરો આમ છે અહીંયા નો એરો આમ છે એટલે વિરોધ થાય છે એટલે કે અહીંયા આગળ સબસ્ટ્રેક થાય તો સબસ્ટ્રાઈક થાય તો અહીંયા કોઈ જગ્યાએ નલ પોઈન્ટ મળી શકે નલ પોઈન્ટ એટલે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બરાબર મેગ્નેટનું ચુંબકીય ક્ષેત્ર તો આવી સ્થિતિમાં જો અહીંયા નો અર્થ હોય અને આ સાઉથ હોય ભૌગોલિક સાઉથ અથવા મેગ્નેટિક નોર્થ જો આવી રીતે મેગ્નેટની ગોઠવણી કરવા હોય તો આપણને અક્ષ અક્ષ ઉપર ઉપર નલ નલ મળે મળે તો આપણને બરાબર પરંતુ જો હું ઊંધું કરી નાખું શું ઊંધું કરી નાખું હું અહીંયા સાઉથ લઈ અહીંયા નોર્થ લઈ લઉં તો પરિસ્થિતિ આખી જુદી થઈ જશે મારે એરો ક્યાં કરવો પડશે તો એરો ઊંધી દિશામાં થઈ જશે તો એરો જો ઊંધી દિશામાં થતો હોય તો હવે તમે જોશો અહીંયા આગળ બાદ બાકી થશે તો વિષુ ઋતુ પર બાદ બાકી થશે અને અક્ષ ઉપર સરવાળો થશે તો નલ પોઈન્ટ જે મળે આપણને નલ પોઈન્ટ મળે એ મેગ્નેટની ગોઠવણી ઉપર આધાર રાખે તો મેગ્નેટની તમે ગોઠવણી કરો તમારે આકૃતિ દોરવાની ગોખવાનું નથી કાંઈ તમે તરત દોરો તરત જ આઈડી આવી જશે કે આગળ નળ પોઈન્ટ મળવાનું છે હવે એમ કેવામાં આવે કે અહીંયા આગળ નળ પોઈન્ટ મને ડી અંતરે મળે છે અને અહીંયા આગળ મને ડી અંતરે મળે છે તો ડી વન અને વચ્ચેનું રિલેશન તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ કેટલું ડી ટુ ક્યુબ એ બે ને સરખાડી દેવાના એની પછી મને ડી વન અને નું રિલેશન મળી જશે અહીંયા આગળ મને ડિસ્ટન્સ દૂર મળશે અહીંયા ડિસ્ટન્સ ઓછું મળશે કારણ કે અહીંયા આગળ ટુ વડે ગુણેલું હોય છે સમજમાં આવ્યું તો આવી રીતે આ પ્રકારના પ્રશ્નો આવે તો તમારે આવી રીતે સોલ્વ કરવાના થાય છે આ વાત વાત થઈ થઈ મેગ્નેટની મેગ્નેટની બધી અને બાર આ એક જ ટોપિક ખૂબ જ અગત્યનો છે બરાબર મેગ્નેટની જુદી જુદી ગોઠવણી આવે મેગ્નેટને કટ કરવામાં એનો આવડકાવ શોધવાનો આવે અને મેગ્નેટને ચૂંકી ક્ષેત્રમાં મૂકવામાં આવે પછી બીજી રીતે બધું થઈ શકે કે ભાઈ તાર છે તારની બાજુમાં મેગ્નેટ મૂકેલું છે તારમાં મેગ્નેટિક ફીલ ઉત્પન્ન થાય પોતાનું મેગ્નેટિક ફી છે એનું એક સેપરેટ વિયો મે માં બતાવેલો હતો હું આશા રાખું કે તમે ફરી ખોદી જોઈ લેજો કારણ કે આ બે ટોપિક જ તમારા એવા છે જેમાંથી નીટ અને જીના વધુ વધુ પ્રશ્ન હવે અત્યારે જે મેં ડિસ્કસ કર્યો હું જોઉં છું કે સોલેન ઇક્વલન ટુ બાર મેગ્નેટ એ ટોપિક કેન્સલ થઈ ગયો છે એટલે બોર્ડ માટેની વાત છે ડાયપોલ ઇન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ જે આપણે ફોર્મ્યુલા બતાવીએ એમ એમ ક્રોસ બી એ બોર્ડમાં નથી પરંતુ નીટ એના વિના થઈ ન શકે એટલે નીટ જી માટે અગત્યનું છે અને એ પૂછાશે અને મેગ્નેટિક પ્રોપર્ટી ઓફ ધ મટીરિયલ એટલે કે ડાયમેગ્નેટિક પેરામેગ્નિક અને એ ત્રણેય આપણે કેન્સલ થઈ ગયેલા છે તમારે માત્ર ફોકસ થઈ જવાનું વાળા માટે અર્થ મેગ્નેટિક ફિલ્ડમાંથી પૂછાશે પૂછાશે ને પૂછાશે એનો અર્થ એવો થઈ ગયો એ વિડીયો તમે ખાસ જોઈ લેજો કારણ કે એમાં અર્થનો ગ્લોબ લઈને સમજાવેલું છે અને ત્રિપરિવાહનમાં જ્યાં સુધી આપણે ન સમજીએ ત્યાં સુધી સમજાતું નથી તો ફરીવાર તમે એમાં સમય કાઢજો અને ફરીવાર જોઈ લેજો તો ફરીવાર વિદ્યાર્થી મિત્રો તમને બધાને કહું છું વર્ક એ તમારી વર્ષિપ હોવી જોઈએ ફરીવાર પાછા આપણે એમસીક્યુ સાથે મળીશું થેન્ક યુ વેરી મચ